हेलो विद्यार्थी मित्रों, तमारू स्वागत है अपनी यूट्यूब चैनल स्काय ऑफ एजुकेशन में। विद्यार्थी मित्रों, तमे सौ जाणो छो के कोरोना केसीस वध्या छे अने तेना कारणे नवी गाइडलाइन जाहिर करी छे सरकारे। जे कोर कमिटीनी बैठक मळी हती तेमां तमने खबर छे कि धोरण 1-9 शाळाओ ऑफलाइन बंद थई चूकी छे, एटले के स्कूलो बंद थई चूकी छे अने ते विद्यार्थीओ हवे ऑनलाइन भणशे, घरे बेसीने भणशे। तो विद्यार्थी मित्रों, तमारा अने सौना मन में एक प्रश्न छे के शू धोरण 10, 11 अने 12 ना विद्यार्थीओने कोरोना नहीं थाय अने तेमनी शाळाओ क्यारे बंद थशे अने जो थशे तो ते कई तारीखे थशे। तो विद्यार्थी मित्रों, तमने मूंझवता आ प्रश्नोना आपणे आ वीडियो में जवाब मेळवीशुं अने तमने संपूर्ण अपडेट हूँ आपी दईश कि क्यारे धोरण 10, 11 अने 12 ने शाळाओ बंद थशे अने थशे कि नहीं थाय। तो विद्यार्थी मित्रों, जो तमे आ चैनल पर नवा हो तो आ चैनल सब्सक्राइब करी लो अने पासेनुं बेल आइकन प्रेस करी दो जेथी तमाम नवी अपडेट तमने सौ प्रथम मळी शके। तो विद्यार्थी मित्रों, तमे जाणो छो के गुजरात में कोरोना केसीस रोजना 1000 नवा केसीस उमेराय छे, एटले के जो 2000 होय तो 3000, 3000 थी 4000, 4000 थी 5000, ए रीते दररोज 1000 अंदर उमेराता जाए छे नवा कोरोना केसीस अने बहु ज झड़पथी कोरोना फैलाई रह्यो छे। तेना कारणे विद्यार्थी मित्रों, धोरण 1-9 ना जे विद्यार्थीओ हता तेमनी ऑफलाइन स्कूलो तो बंद थई चूकी छे अने तेओ हवे शाळाए जई रह्या नथी। परंतु अहीं प्रश्न ए छे के शुं धोरण 10, 11 अने 12 ની શાળાઓ બંધ થશે? विद्यार्थी मित्रों, धोरण 11 ની શાળાઓ આમ તો જો સરકાર ને બંધ કરવી હોય તો તે કરી શકે છે, કારણ કે ધોરણ 10 અને 12 ને બોર્ડ ની પરીક્ષા છે, તેથી તે શાળાઓ ઓફલાઈન ચાલુ રાખવાની તેમણે નિર્ણય લઈ શક્યા હશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વિદ્યાર્થીઓની સ્કૂલો પણ ચાલુ રાખવામાં આવી છે અને તેના પાછળનું એક કારણ એ પણ છે કે અત્યારે ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે। ધોરણ 9 માં પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, પરંતુ 2007 જે 2007 પછી જે જન્મ્યા છે તેમને રસી આપવામાં આવી નથી રહી। 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓને જ રસી આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓ મોટે ભાગે 10, 11 અથવા તો 12માં અભ્યાસ કરે છે। તેના કારણે આ 3 વર્ગો અત્યારે ચાલુ રાખવામાં આવ્યા છે, જેના કારણે ગુજરાતમાં સંપૂર્ણ રસીકરણ થઈ જાય। આની પાછળનું બીજું કારણ એ પણ છે કે અત્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આવી રહી છે અને તેના કારણે પણ સરકાર તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થાય તે માટે તેમની શાળાઓ ચાલુ રાખી છે અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ નું કેટલાક હદે રસીકરણ થઈ ગયું છે અને તેમને ધોરણ 10માંથી માસ પ્રમોશન મળ્યું છે, તેથી તેઓ અભ્યાસ સારી રીતે નથી કરી શક્યા અને તે પણ કારણ હોઈ શકે કે તેમને આ 3 વર્ગો ચાલુ રાખ્યા છે। હવે પ્રશ્ન એ છે કે શું શાળાઓ બંધ થઈ શકે છે ધોરણ 10, 11 અને 12 ની? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ હા છે, કારણ કે કોરોના કેસીસ ઝડપથી વધી રહ્યા છે અને તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે। આથી ટૂંક સમયમાં તમારી શાળાઓ પણ બંધ થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, જો આ જ પ્રમાણે કોરોના કેસીસ વધતા રહ્યા ગુજરાતમાં, તો તમારી જે શાળાઓ છે તે મને લાગે છે કે ઉત્તરાયણ સુધી અથવા તો ઉત્તરાયણ પછી 3-4 દિવસમાં બંધ થઈ જશે, એટલે કે તમારે 16, 17 અથવા તો 20 તારીખ સુધી તમારે શાળાઓ જે છે ધોરણ 10, 11 અને 12 ની તે બંધ થઈ શકે જો કોરોના કેસીસ વધશે। જો કોરોના કેસીસ ઓછા થવા લાગશે તો તમારી શાળાઓ બંધ થશે નહીં। અને વિદ્યાર્થી મિત્રો, જે તમારી પરીક્ષા લેવાની છે તે પણ સરકારે કહ્યું છે કે અમે નિયત સમયે લઈશું, પરંતુ જો કોરોના કેસીસ વધશે તો તમારી પરીક્ષા પણ પાછી ઠેલાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે મનમાં પ્રશ્નો હતા તેનો લાગે છે કે તે પ્રશ્નો હલ થઈ ગયા હશે। અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે એક આંકડો આવી રહ્યો છે, એક સર્વે મુજબ જો આ જ પ્રમાણે કોરોના કેસીસ વધતા રહ્યા તો ફક્ત ગુજરાતમાં 25 જાન્યુઆરી સુધી એક જ દિવસમાં 50,000 કોરોના કેસ પણ નોંધાઈ શકે છે। આ એક અત્યારે સર્વે બધી ન્યૂઝ ઉપર ચાલી રહ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, જો કોરોના કેસીસ વધશે તો તમારી શાળાઓ પણ બંધ થઈ જશે અને ધોરણ 1-9 ની શાળાઓ તો પહેલે જ બંધ થઈ ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।